विद्यार्थी मित्रों केम छो, गुड मॉर्निंग। आपणुं जे चेप्टर 5 जे चाली रह्युं छे एम कॉमर्स नी अंदर हवे आपणे बधी माहितीओ जोई लीधी। हवे एक नवो स्टेप जोवानो छे आपणे, ई कॉमर्स अने एम कॉमर्स मां सुरक्षानी समस्याओ, एटले के सिक्योरिटी इश्यूज इन ई कॉमर्स एंड एम कॉमर्स। હવે ઇન્ટરનેટ એવું સાર્વજનિક નેટવર્ક છે જેમાં હજારોની સંખ્યામાં અંગત કોમ્પ્યુટર નેટવર્ક પરસ્પર સંલગ્ન હોય છે। આ અંગત નેટવર્ક ક્યારે સાર્વજનિક નેટવર્ક પર સુરક્ષા રહિત બની જતું હોય છે। ઘણી વખત તમે નેટવર્ક સુરક્ષા રહિત બની જાય, એટલે એનું સિક્યોરિટી રહેતી નથી। વ્યવસાય માટે ઇન્ટરનેટ સારી તકો પૂરી પાડે છે, પણ અનુકૂળતા સાથે હંમેશા નવા જોખમો આવે છે। સિક્કાની બે બાજુ હંમેશા, જેટલી સારું મળે છે એટલું સામે સિક્કાની બીજી બાજુ એને જોખમ પણ આવી જ જાય છે। ઇન્ટરનેટ પર સ્થાનાંતરિત થતી મહત્વની વિગતો કે માહિતીનો દુરુપયોગ થઈ શકે, તેની ઉચાપટ એટલે કે ઉચોરી થઈ શકે છે, તેને વિકૃત કરી દેવા, બગાડી નાખવામાં આવે અથવા નષ્ટ ડિલીટ કરી નાખવામાં આવે છે। ઉદાહરણ તરીકે ઈ કોમર્સની વેબસાઇટ દ્વારા ઓનલાઈન ખરીદી કરતી વખતે ગ્રાહકે ક્રેડિટ કાર્ડનો નંબર અને અંગત માહિતી પૂરી પાડવાની હોય છે। હવે આ માહિતી એ શું કરશે, વ્યાપારીના સર્વર પર મોકલી આપશે। હવે વ્યાપારીનું સર્વર આ માહિતી પેમેન્ટ ગેટવે દ્વારા કાર્ડ આપના બેંકને ખરાઈ માટે મોકલી આપે છે। પેમેન્ટ સિસ્ટમમાં જે છે એ રીતે હોય છે કે તમે જે માહિતી આપશો ને, તો જે બેંકનું એ કાર્ડ હશે તે કાર્ડ એ બેંકની અંદર પહેલા ચેક કરવા મોકલાય છે કે ભાઈ આ બરાબર છે કે નથી, એમ એટલે ચેકિંગ થશે બધું। આ તમામ વ્યવહારો જે છે એ ઇન્ટરનેટ પર સાર્વજનિક નેટવર્ક ઉપર કરવા, હવે ઇન્ટરનેટ વર્લ્ડ વાઇડ વેબ છે, આખા વિશ્વમાં ફેલાયેલું છે, એટલે સાર્વજનિકલી પબ્લિકલી ફેલાયેલું છે। આ પ્રક્રિયા દરમિયાન અનધિકૃત ઉપયોગ કરતા ક્રેડિટ કાર્ડનો નંબર જો જાણી લે તો ભવિષ્યમાં તેનો દુરુપયોગ કરી શકે છે। તદુપરાંત ઓર્ડરની માહિતી અધવચ્ચેથી બદલી નાખવામાં આવે તેવી સંભાવના પણ હોય છે। ગ્રાહકે 10 વસ્તુનો ઓર્ડર આપેલો હોય, પરંતુ કોઈક આવશે વિક્રેતા 100 વસ્તુનો ઓર્ડર મળે તો તે 100 વસ્તુની કિંમત ચૂકવવાની માંગણી કરશે। કોઈ ઘૂસણખોર દુનિયાની કોઈ પણ ખોરી પોતાના કોમ્પ્યુટર દ્વારા માહિતી ચોરી લઈ જાય અને તેમાં ફેરફાર કરી શકે છે। તે પોતાની અંગત ઓળખ છુપાવી નવા પ્રોગ્રામ રચના દ્વારા દુષ્ટ કોમ્પ્યુટર પર ભંગાર સર્જી શકે છે અને અતિ ખરાબ સ્થિતિમાં કોમ્પ્યુટર સ્થગિત પણ કરી શકે છે। આવા બધા ચાન્સીસ પણ છે। કંપનીના કોમ્પિટિટર્સ હોય તો હેકર દ્વારા શું કરે કે ઓર્ડર આપેલો હોય તો 10 વસ્તુનો ઓર્ડર પાછળ 0 વધારીને 100 કરી નાખે, તો સામેવાળાનું બિલ કેટલું મોટું આવે એના લીધે, કારણ કે 10 વસ્તુની કિંમત અને 100 વસ્તુની કિંમતમાં બહુ બધો ફરક પડી જાય। તો આવા બધા પ્રોબ્લેમ થઈ શકે। દુનિયાના કોઈ પણ ખૂણેથી બેસીને કોઈના પર કોમ્પ્યુટરની માહિતી એ ચોરી શકે અને એમાં ફેરફાર કરી શકે છે। કંપની હોય તો કંપનીની ઘણી બધી જે માહિતી હોય અંગત હોય છે, કોન્ફિડેન્શિયલ હોય છે, હવે એની અંદર ફેરફાર કરી નાખે તો ઘણી બધી તકલીફો થઈ શકે છે। કોમ્પ્યુટરમાં ભંગાર સર્જી શકે છે, કોમ્પ્યુટર આખું બગાડી નાખે છે। ઈ કોમર્સ એમ કોમર્સ સાઇટ પર ગ્રાહકની અંગત માહિતી તેમજ બેંક અંગેની માહિતી અને તેના જેવી અનેક મહત્વપૂર્ણ માહિતી મૂકવામાં આવે છે। માટે સંસ્થાઓ આવી તમામ પ્રકારની છેતરપિંડીથી સચેત રહેવું બહુ જરૂરી છે। ઈ કોમર્સમાં ચૂકવણી માટે ઓનલાઈન બેન્કિંગ, ઇલેક્ટ્રોનિક વ્યવહાર, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ થતો હોવાથી ઈ કોમર્સ અને એમ કોમર્સમાં એની જે વેબસાઇટ હોય છે એમાં સુરક્ષા અંગેની સમસ્યા વધુ જોવા મળે છે। અન્ય વેબસાઇટ કરતાં આ પ્રકારની વેબસાઇટ છેતરપિંડીનો વધુ ભોગ બને છે। આમ ઇન્ટરનેટ પર સુરક્ષાનું વિશેષ મહત્વ છે। ઈ કોમર્સ એમ કોમર્સ સુરક્ષામાં નીચે દર્શાવેલા 4 મુદ્દા જે છે એના અનુસાર હોવી જોઈએ। તો કયા 4 મુદ્દા છે કે જ્યાં સુરક્ષાની જરૂર છે, તો એ જોઈશું આપણે। જેમાં સૌથી પહેલું છે ગુપ્તતા, એટલે કે કોન્ફિડેન્શિયલિટી જેને કહેવામાં આવશે। અનધિકૃત ઉપયોગ કરતા વાંચી ન શકે તે માટે અહીં માહિતીની ગુપ્તતાનો નિર્દેશ કરવામાં આવ્યો છે, જે સાંકેતિકરણ એટલે કે ક્રિપ્ટોગ્રાફી દ્વારા શક્ય બને છે। તેમાં તમામ સંદેશા સાંકેતિક લખાણમાં પ્રસારિત કરવામાં આવે અને યોગ્ય કીનો ઉપયોગ કરી સંદેશાને મૂળ રૂપમાં ફેરવ્યા પછી જ માત્ર પ્રાપ્ત કરી શકાય છે। હવે ક્રિપ્ટોગ્રાફી છે એના દ્વારા એન્ક્રિપ્શન બને છે। તમે વોટ્સઅપ યુઝ કરતા તો વોટ્સઅપ પર એન્ક્રિપ્શન શબ્દ તમે સાંભળેલો હશે। એન્ક્રિપ્શન એટલે શું? ક્રિપ્ટોગ્રાફી સાંકેતિકરણનો મતલબ શું થાય કે તમારી જે માહિતી છે એને અવાચ્ય સ્વરૂપમાં અથવા તો અન્ય કોઈ સ્વરૂપમાં ફેરવી દેશે, જેનાથી જે સાંકેતિક લખાણ જે છે એ જ્યારે ઇન્ટરનેટ પર મૂળ વ્યક્તિ જે છે જેને મોકલવાનો છે એના પર ઓરિજિનલ સ્વરૂપમાં પડશે, પણ વચ્ચે જ્યારે ઇન્ટરનેટ ઉપર ફરતી હોય ને ત્યારે એ અવાચ્ય સ્વરૂપમાં ફરતી હોય છે અથવા અન્ય કોઈ બદલાઈ ગયું હોય છે। એની એક ક્રિપ્ટોગ્રાફીનું છે આપણે ટોપિક, તેમાં ધ્યાનમાં ડિટેલમાં શીખીશું આપણે। આ પ્રક્રિયા અંગત વિગતોને બાહ્ય આક્રમણથી સુરક્ષિત રાખે છે અને ખાતરી આપે છે કે સંદેશ ગંતવ્ય સ્થાને પહોંચતા સુધીમાં જાહેર થયેલો નથી અને તેની કોઈ પણ જાણ થયેલી નથી, જેમ કે ક્રેડિટ કાર્ડના નંબર જેવી ખાનગી વિગતો અને સુરક્ષાની પ્રક્રિયામાં આ બધી બાબતો મદદરૂપ બને છે, એટલે અહીં એક જરૂર છે।
પછી છે અખંડિતતા, અખંડિતતા ઇન્ટિગ્રિટી જેને કહેવામાં આવશે, એ ખાતરી આપે છે કે પ્રસારણ દરમિયાન માહિતી આકસ્મિક રીતે કે દ્વેષપૂર્વક બદલવામાં આવી નથી કે તેની સાથે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી। प्राप्तकर्ता एज संदेश मेळवे छे जे प्रेषक द्वारा मोकलवामां आव्यो हतो। एटले जे संदेशो पेलुं जे आपणे ऊपर उदाहरण जोयुं के 10 प्रोडक्ट नो ऑर्डर आपेलो छे अने सामेवाळाने वच्चेथी पेलो माहिती चोरीने 100 करी नाख्युं 10 ना, तो एना पाछळ सुधी केटलो मळ्यो? 100 प्रोडक्ट नो ऑर्डर मळ्यो। एटले एवुं न थवुं जोईए। इंटीग्रिटी जे छे अखंडित एवुं रहे के वच्चेथी खंडित, वच्चेथी चेन्ज, वच्चेथी बदलाव थवो जोईए नहीं। जे मोकलावेलो जे संदेश करता है तेज प्राप्तकर्ताने मळवो जोईए, जे प्रेषक एटले के मोकलनारे मोकलावेलो होय छे। जो प्रसारण दरमियान संदेशों बदलायो हो तो ते शोधी सकावो जोईए। आम करवाथी ऑर्डर ना जत्था में थता फेरफारनी क्षति दूर करी शकाय छे, पछीथी उद्भवती चुकवणीनी क्षति ने पण रोके छे। जो कदाच बदलाय ने तो पण ए शोधी शकावो, चेन्ज खबर पड़ी जाय। घणी बधी एवी फेसिलिटी छे, हुं तमने एक बे उदाहरण आपुं के एनी अंदर जाके भाई वर्ल्ड छे, तो वर्ल्ड नी अंदर एवी फेसिलिटी आवे छे सिक्योरिटीस लेवल उपर के धारो के तमे माहिती लखेल छे कॉम्प्यूटर, અને કોમ્પ્યુટરને કોઈ ચેન્જ કરી નાખે શબ્દ એની જગ્યાએ ટેલિવિઝન લખી દે છે, તમે એ રીતના એની અંદર સિક્યોરિટી સેટ કરી લો, પછી જયારે વર્ડની ફાઇલ ઓપન કરો ને તો એ સિક્યોરિટી સિસ્ટમ તમને બતાવી દેશે કે પહેલા શબ્દ હતો કોમ્પ્યુટર, એ ચેન્જ થઈને ટેલિવિઝન થયો છે, એવી આખી કમેન્ટ માર્ક આવી જશે ત્યાં। એટલે પેલા સામેવાળા વ્યક્તિને ખબર પડી જાય કે અહીં ચેન્જ કરવામાં આવેલું છે। તો આ રીતે અખંડિતતાનો ઉપયોગ, અખંડિતતા જરૂરી છે। ત્યાર પછી છે અધિકૃતતા, ઓથોરાઇઝેશન। એ ખાતરી આપે છે કે માત્ર અધિકૃત ઉપયોગકર્તાને સિસ્ટમના ઉપયોગની અનુમતિ આપવામાં આવે છે। એના માટે લોગિન અને પાસવર્ડ છે એક સૌથી મહત્વનો માર્ગ છે કે જે યુઝરને અને પાસવર્ડ આપેલો તે લખે તો જ પછી એની અંદર ઓથોરાઇઝ પર્સન એટલે કે અધિકૃત વ્યક્તિ એની અંદર કામ કરી શકશે। ત્યાર પછી છે અસ્વીકાર, નોન રેપ્યુડિએશન જેને કહેવામાં આવશે। સંદેશ મોકલનાર વ્યક્તિ સંદેશ મોકલ્યા પછીનો ઇનકાર કરી શકે નહીં તેની ખાતરી આપવામાં આવશે। મોકલનાર ખરેખર સંદેશ મોકલ્યો હોય તો તેનો અસ્વીકાર કરતો અટકાવે છે। ઉદાહરણ તરીકે જો ગ્રાહક ઓર્ડર મોકલે છતાં કોઈ કારણસર તે ઇનકાર કરે તો તે સાબિત થઈ શકે કે ગ્રાહકે તે સંદેશ મોકલ્યો છે। સામાન્ય ડિજિટલ સિગ્નેચર છે કે ભાઈ TTP એટલે કે ટ્રસ્ટેડ થર્ડ પાર્ટી છે, તેને આપણે ગુજરાતીમાં કહીએ વિશ્વસનીય પ્રાહિતપક્ષ દ્વારા તેને પ્રમાણિત કરવામાં આવે છે। શું છે તે સમજો આ બાબતને કે અસ્વીકાર, નોન રેપ્યુડિએશન શું છે। ધારો કે એક વ્યક્તિ એક કંપની બીજી કંપનીને 100 પ્રોડક્ટનો ઓર્ડર આપી રહી છે, એટલે ઓર્ડર મળી જશે એટલે પેલો વ્યક્તિ જે છે કે ઓર્ડર પ્રમાણે બનાવવાનું કામ ચાલુ કરી દેશે। પછી જયારે ઓર્ડર પૂરો થાય ને જયારે મોકલવામાં આવે માલ સામાનને પૈસાની માંગણી કરવામાં આવે ત્યારે પેલા વ્યક્તિ એમ કે અમે તો આવો કોઈ ઓર્ડર આપ્યો જ નહોતો, એનો ઇનકાર કરી દેશે, ના પાડી દેશે। એવું જ ઊંડું કોણ થાય, પેલો કંપનીએ ઓર્ડર આપેલો હોય સામેવાળો વ્યક્તિ ના પાડી દે કે અમને તો એવો કોઈ ઓર્ડર મળ્યો જ નથી। આવું ન થાય, આજે અસ્વીકાર જે થાય છે જે નોન રેપ્યુડિએશન થાય છે એ નહીં થવી જોઈએ। એના માટેના પણ છે ડિજિટલ સિગ્નેચર હોય એટલે પેલું અહીંયાથી આ જ કોમ્પ્યુટરમાંથી આ જ વ્યક્તિ આ કંપનીમાંથી જ મોકલાવેલું છે અને આ કંપની એને મેળવી લીધેલું છે, આ બંને વસ્તુ આમાં સાબિત થઈ શકે છે। એમાં ડિજિટલ સિગ્નેચર છે, TTP ટ્રસ્ટેડ થર્ડ પાર્ટીનો આમાં ઉપયોગ કરવામાં આવે છે, તો આના દ્વારા આનો પ્રમાણિત કરી શકો કે ભાઈ આ મોકલનાર વ્યક્તિ આ જ છે અને મેળવનાર વ્યક્તિ આ જ છે અને બંને એકબીજા સાથે આ ઓર્ડરનો કઈ કઈ મતલબમાં જે કઈ બી સંદેશો મોકલ્યો છે તેનો સ્વીકાર કરેલો છે। તો આ રીતે ચાર જગ્યાએ આપણને જરૂર છે કે જ્યાં આપણે ઇન્ટરનેટ ઉપર ઈ કોમર્સ એમ કોમર્સની પ્રક્રિયા થતી હોય તો સુરક્ષા હોવી બહુ જરૂરી છે। હવે ઇન્ટરનેટના સુરક્ષાના ભય સ્થાન, ઇન્ટરનેટ સિક્યુરિટી થ્રેટ્સ જોઈશું કે ઇન્ટરનેટ પર સામાન્ય રીતે જે ધમકીઓનો સામનો કરવો પડે છે તે નીચે મુજબ છે। કઈ રીતે ઇન્ટરનેટ પર ધમકીઓ આપવામાં, કઈ રીતે જે કંપનીની વેબસાઇટ છે લાખો કરોડો રૂપિયાનો યુઝ કરવામાં આવે છે માર્કેટિંગ માટે, વેબસાઇટનો ઉપયોગ કરીને આજે જોઈએ તો આપણે ડિજિટલ વર્લ્ડમાં જઈએ છીએ તો ડિજિટલ વર્લ્ડની અંદર લાખો કરોડો રૂપિયાનો બિઝનેસ ઓનલાઈન થઈ રહ્યો છે। હવે આવા સંજોગોમાં જો સુરક્ષિત ના હોય તો ઘણા બધા પ્રોબ્લેમ થઈ શકે છે। તેવી રીતે કઈ કઈ બાબતો છે તે જોઈશું આમાં, જેમાં સૌથી પહેલું છે દૂષિત કોડ, જેને ઇંગ્લિશમાં કહેવાય માલિશિયસ કોડ અને આપણે એને બીજી ભાષામાં કહીએ છીએ વાયરસ। વાયરસ શું હોય છે? વાયરસ એટલે એક પ્રકારનો દૂષિત પ્રોગ્રામ હોય છે, એક પ્રકારનો ખરાબ પ્રોગ્રામ હોય છે જે કમ્પ્યુટરની અંદર નુકસાન પહોંચાડે છે। આપણા કમ્પ્યુટર કે સિસ્ટમને નુકસાન પહોંચાડતા કોડને દૂષિત કોડ તરીકે ઓળખવામાં આવે છે। દૂષિત કોડ જાતે જ સક્રિય બને છે અથવા ઉપયોગ કરતા કોઈ સ્થાને ક્લિક કરે અથવા તો ઇમેલનું જોડાણ ખોલે ત્યારે કોઈ વાયરસની જેમ તે કામ કરે છે અને માહિતી ચોરી લે છે અથવા તો ફાઇલને નષ્ટ કરી વધુ નુકસાન પણ પહોંચાડી શકે છે। હવે દૂષિત કોડ એટલે શું? તમે પ્રોગ્રામિંગ શીખા, પ્રોગ્રામિંગની અંદર તમે લૂપ સ્ટ્રક્ચર તમને ખબર છે, ઇફ સ્ટ્રક્ચર ખબર છે, એવા પ્રોગ્રામિંગના સ્ટ્રક્ચર જે આપણે સારા કામ માટે પ્રોગ્રામ બનાવતા હતા અહીં ખરાબ કામ માટે બનાવવામાં આવે, જેમ કે માહિતી ઉચકી લે છે, માહિતી ચોરી લે છે,
ફાઇલોને નષ્ટ કરી દે, વધારાના જે કોડિંગ છે કોડિંગ શું કરશે, વન બાય વન વન કોપી પેસ્ટ કર્યા કરશે, તમારા કોમ્પ્યુટર છે કોમ્પ્યુટરને જે કામગીરી છે કામગીરી નષ્ટ કરી દેશે, એને બિઝી કરી દેશે, એટલે કોમ્પ્યુટર જે પ્રમાણે ચાલવું જોઈએ પ્રમાણે ચાલશે નહીં. આવું ઘણી બધી સમસ્યાઓ ઊભી કરી શકે છે. તો દૂષિત કોડ છે આ એક બહુ પ્રોબ્લેમ છે. એ તમે કોઈ બી જગ્યાએ ઇન્ટરનેટ પર કામ કરતા ક્લિક કરો ને તો પણ આવી જાય. તમને મેં બીજા ચેપ્ટરની અંદર જ્યારે જાવાસ્ક્રિપ્ટની અંદર ઇવેન્ટ સમજાવ્યું ત્યારે આ બાબતની વાત કરી હતી કે માઉસ ઓવર માઉસ આઉટ ક્લિક ચાવ ઘણી બધી ઇવેન્ટ છે કે જેની અંદર એ ક્લિક કરો અથવા માઉસનો પોઇન્ટર લઈ જાઓ કે હટાવો ને તો પણ આ કોડ છે તો ઓટોમેટિક એક્ટિવ થઈ જાય અને કામ કરવાનું ચાલુ કરી દે છે. ત્યાર પછી છે સ્નિફિંગ. સ્નિફર એક એવો પ્રોગ્રામ છે જે ઇન્ટરનેટનો ઉપયોગ કરી કમ્પ્યુટર કે રાઉટર દ્વારા પ્રેસરથી પ્રાપ્તકર્તા સુધી પ્રસારિત થતી માહિતીની નોંધ કરે છે. સ્નિફર પ્રોગ્રામનો ઉપયોગ ટેલિફોન વાયર જોડીને વાર્તાલાપની નોંધ કરવા સમાન છે. સ્નિફર પ્રોગ્રામ ઇમેઇલ સંદેશ ઉપયોગકર્તાનું લોગિન પાસવર્ડ અને ક્રેડિટ કાર્ડ નંબર વાંચી શકે છે. સ્નિફર શું છે તે સમજો. ઘણા લોકો શું કરશે કે એક સ્નિફર કરીને એવો પ્રોગ્રામ આવે તે મોકલાવશે તમારા કોમ્પ્યુટરને. કોઈ બી છે કોઈ એટેચમેન્ટ સાથે મોકલી આપે અથવા કોઈ બી રીતે મોકલી આપશે તમારે ત્યાં કોઈ પિક્ચર સાથે કે રીતે. હવે એ સ્નિફર શું કરશે, ખૂણામાં બેસી જશે તમારા કોમ્પ્યુટરની અંદર અને તમે જે કંઈ બી કામ કરો ને એનું રેકોર્ડિંગ કરશે. જે રીતે આપણે પેલું ટેલિફોન પર વાત કરતા કે રીતે રેકોર્ડિંગ થતું હોય વાર્તાલાપનું એવું રેકોર્ડિંગ કરશે અને રેકોર્ડિંગ કરીને જેને મોકલાવ્યો તેના સુધી માહિતી પહોંચાડી દે. તો સામનું સામનું રેકોર્ડિંગ કરે, તમારો ઇમેલ છે તો ઇમેલના જે મેસેજ હોય તે બધા વાંચી શકે, એનું આખું રેકોર્ડિંગ કરી શકે. તમે લોગિન કરો છો તો યુઝર નેમને પાસવર્ડ લખો એનું રેકોર્ડિંગ કરી નાખશે. તમે ક્રેડિટ નંબર લખો એનું આ બધાનું રેકોર્ડિંગ કરી નાખે અને પછી મોકલી આપે એટલે પેલા સામેવાળા વ્યક્તિને આઈડિયા આવી જાય કે ભાઈ તમે શું કામ કરેલું છે. તો સ્નિફર પ્રોગ્રામ આ રીતે પણ આજે તો આપણે સ્ક્રીન રેકોર્ડિંગ વર્લ્ડમાં જઈએ છીએ એટલે આખી નાખી સ્ક્રીન રેકોર્ડ થઈ જાય તમે શું કાર્ય કરેલું છે. એટલે આ બધા પ્રોગ્રામ બી જે આ બધા સ્નિફર જેવા પ્રોગ્રામ જે છે એ પણ બહુ જ નુકસાનકારક છે અને બહુ જ દુરુપયોગી છે. ત્યાર પછી છે સેવાના અસ્વીકાર સ્વરૂપે આક્રમણ. આ એક એવું આક્રમણ છે જેના દ્વારા મશીન કે નેટવર્ક બંધ થઈ જાય અને તેના ઉપયોગકર્તા માટે તે નિરુપયોગી બની જાય છે. હુમલાખોર ઉપયોગકર્તાના કોમ્પ્યુટર અને તેના નેટવર્ક જોડાણ કે સાઇટને લક્ષ્ય બનાવી ઉપયોગકર્તાને ઇમેઇલ વેબસાઇટ અને અસોસિએટેડ કોમ્પ્યુટર પર રહેલી બેન્કિંગ કે અન્ય સેવા પૂરી પાડતા ઓનલાઇન ખાતાઓનો ઉપયોગ કરતા અટકાવી દે છે. ઉપયોગકર્તા હજારો સંદેશા મોકલવા જેનાથી નેટવર્ક પર યાતાયાતની મુશ્કેલી ઉભી કરે છે. ટ્રાફિક જામ કરી રહી છે ઇન્ટરનેટ ઉપર તમારા કોમ્પ્યુટર પરથી જે કંઈ બી તમે કામ કરતા એના પર ટ્રાફિક જામ કરી દે એના દ્વારા તમારું મશીન કે નેટવર્ક બંધ થઈ જાય આખો અને નિરુપયોગી થઈ જાય. એવું રીતે કોમ્પ્યુટર કે નેટવર્ક જોડાણના લક્ષ્યનો ઉપયોગ કરે ને કે તમારું જે મેઇલ તમે મોકલતા હો કોઈને અથવા તમે કોઈ વેબસાઇટ યુઝ કરતા હો અથવા કોમ્પ્યુટર પર નેટ બેન્કિંગ કરી રહ્યા હો છો તો અથવા ઓનલાઈન ખાતાનો તમે ઉપયોગ કરો આ બધાનો ઉપયોગ તમે અટકાવે કારણ કે તમારું કોમ્પ્યુટર અને નેટવર્ક બિઝી થઈ જાય. ઉપયોગકર્તાને હજારો સંદેશોમાં એના પરથી મેઇલ ગયા જ કરે જાય એટલે મીન્સ કે તમારું ઇન્ટરનેટ કનેક્શન જે છે એ એટલું બધું બિઝી કરી નાખે મેઇલ આપલે કરવા કે માહિતી આપલે કરવાની પ્રક્રિયા એટલી બધી એ વધારી દે કે તમે જે કામ કરવા માંગતો છો એ કામમાં ઇન્ટરનેટ તરત કાંઈ સ્લો જ પડી જાય. ઓલરેડી ઇન્ટરનેટ પર ઘણું બધું કામ ચાલે જ થયું તમારા કોમ્પ્યુટર પરથી જે કામ થયું તે ઘણું બધું થઈ રહ્યું હોય છે એના લીધે તમારું તમે જે કામ કરવા તે કામ થઈ શકતું નથી એના પર યાતાયાત ટ્રાફિકની મુશ્કેલી આખી ઊભી કરી દે છે. તો આ પણ એક ડેન્જરસ વસ્તુ છે. ત્યાર પછી છે સાયબર જંગલિયાત. સાયબર જંગલિયાત એ હયાત વેબસાઇટ પર કરવામાં આવતી ઇલેક્ટ્રોનિક ભાંગફોડિયા પ્રવૃત્તિ છે. આક્રમણકાર વેબસાઇટની મૂળભૂત વિગતો સાથે પોતાની વિગતો બદલી નાખે છે. તે અખંડિતતાને ઉલ્લંઘનનું ઉદાહરણ છે. તે મિલકતો નાશ અથવા કોઈ તસવીર પર કરવામાં આવતા દૂષિત ફેરફારોનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપ છે. આજકાલ સાયબર જંગલિયાતના અનેક કિસ્સા બને છે જેમાં વ્યવસાયિક વિગતોને અરુચિકર સામગ્રી સાથે બદલી દેવામાં આવે છે. હું વારંવાર કહેતો હોઉં છું વિદ્યાર્થીનીઓને ખાસ કે તમે તમારા જે ફોટોગ્રાફ્સ જે મૂકો છો ફેસબુક પર કે ઇન્સ્ટાગ્રામ પર એમાં બહુ હાંચવીને મૂકવાના હોય છે કારણ કે આવી ભાંગફોડિયા પ્રવૃત્તિ જે છે એ શું કરશે મૂળભૂત વિગતોને બદલી નાખે. તમારા ફોટાને કોઈ પણ રીતે ડાઉનલોડ કરીને એના પર એનું ચેન્જ કરી નાખાય આખી તસવીરને ફેરવી નાખે લોકો અને ખરાબ દ્રષ્ટિએ દર્શાવવામાં આવશે. વ્યવસાયિક વિગતો હોય ઇન્ટરનેટ પર વ્યવસાયિક વિગતો હોય એની અંદર લોકો ખરાબ સામગ્રીઓ ખરાબ ફોટાસને બધું મૂકી દે છે અને બદલી નાખે આ બહુ ખતરનાક. એટલા માટે તો એના માટે જંગલી આ શબ્દ એવો વાપરવાનો સાયબર કારણ કે બહુ જ ડેન્જરસ છે. આના પર માહિતીને એટલી બધી ખરાબ રીતે અમુક વખત દર્શાવવામાં આવે છે કે સામેવાળો વ્યક્તિ જોઈ જ નથી શકતો અને એના લીધે એના પર કાયદાકીય મુશ્કેલીઓ પણ ઘણી બધી વધી જાય છે અને આવા બધા પ્રોબ્લેમ થાય છે. એટલા માટે જ આને સાયબર વેન્ડલિઝમ એટલે કે સાયબર જંગલિયાત એવું કહેવામાં આવે છે જે અખંડિતતાનું ઉલ્લંઘન કરી નાખે છે. ત્યાર પછી છે છેતરપિંડી એટલે કે સ્પૂફિંગ.
છેતરપિંડી અથવા જેને માસ્કરેડિંગ કહેવામાં આવશે, એટલે કે અન્ય વ્યક્તિ હોવાનો સ્વાંગ ભરવો અથવા અન્ય વેબસાઇટને પોતાની અધિકૃત વેબસાઇટ ગણાવીને આ તકનીકમાં હુમલાખોર ટ્રાહિત વ્યક્તિ કે વેબસાઇટની ઓળખ ધારણ કરી વ્યવહાર કરે છે. ઉદાહરણ તરીકે હુમલાખોર www.jiswan.co.in નામની નકલી વેબસાઇટ બનાવી શકે છે અને તેના આઈપી સરનામાને મૂળ વેબસાઇટના આઈપી સરનામા સાથે બદલી નાખે છે. આ મૂળ સાઇટની મુલાકાત લેવા ઇચ્છતા તમામ ઉપયોગકર્તાઓ નકલી વેબસાઇટ તરફ વળી જાય છે. ખાસ કરીને આ ચોરી માટે વધારે ઉપયોગ થાય. તમારી આગળ તમે યાદ હોય તો તમને પેલું નેટ ઉપર ને મોબાઈલ ઉપર ફોન આવે કે ભાઈ તમારે KYC અપડેટ કરવાનું છે તો તમારા બેંકનું કેવી, એની સાથે એ લોકો એક લિંક મોકલાવે. તમે લિંક ઉપર ક્લિક કરો ને એટલે થશે શું કે ધારો કે ભાઈ તમારું બેંકની અંદર કોઈ બી બેંક છે, ICICI બેંકની અંદર તમારું એકાઉન્ટ છે, તો એ લોકોએ વેબસાઇટ જે બનાવી હોય ને તો એ રીતનું જ આખું વેબ પેજ બનાવેલું હોય છે. જે ICICI બેંકનું જે વેબ પેજ છે ને એના જેવું જ વેબ પેજ દેખાતું હોય છે. તમે એના પર ક્લિક કરો એટલે પેજ ખુલે જેમાં લોગ ઇનની ફેસિલિટી હોય, એટલે તમને એમ જ લાગે કે ભાઈ આ તો મારી બેંકનું જ પેજ ખુલેલું છે, વેબસાઇટ ખુલેલી છે, ઉપર નામ પણ એ રીતે હોય છે. હવે રજીસ્ટ્રેશન કરાવતી વખતે શું એક બે અક્ષર આમતા આગળ પાછળ થઈ જાય ને તો પણ રજીસ્ટ્રેશન થઈ જાય વેબસાઇટનું. એટલે કહેવાનો મતલબ એ કે આમાં ઘણી વખત લોકો આપણે એટલું બધું ધ્યાન આપતા જ નથી કે ભાઈ ઉપર નામ શું લખાયેલું છે વેબસાઇટનું. તો આવા સંજોગોમાં શું થાય, આપણે પછી લોગ ઇન કરી નાખીએ બેંકની અંદર તો આપણી બધી જ ડિટેલ જે છે તે ત્યાં જતી રહે. એટલે કે ત્રાહિત વ્યક્તિ જે છે તે અન્ય વેબસાઇટને પોતાની અધિકૃત વેબસાઇટ ગણાવી દે અને પછી તમે ત્યાં ફસાઈ જાય, તમારી માહિતી ત્યાંથી ચોરાઈ જાય. તો આમાં આઈપી સરનામાને પણ સીધું બદલી નાખવામાં આવશે. મૂળ વેબસાઇટનો જે આઈપી સરનામું હોય એની જગ્યાએ પોતાનું આઈપી સરનામું લખી દે, તો તમે જેવું લખશો એટલે તેવું તરત જ એ પેલાની વેબસાઇટ ખુલે અને તમે ભૂલમાં તમારી જે કઈ ડિટેલ્સ છે તે બધી ત્યાં પેલા અન્ય વ્યક્તિને મોકલી આપશો. એટલે આ રીતે છેતરપિંડી પણ કરવામાં આવે છે. આવા તો ઘણા બધા કિસ્સાઓ છે કે જેના દ્વારા આ બધું થાય છે. એમ તો આપણે જે જોયું કે ભાઈ આપણે શું જોયું કે ભાઈ સિક્યોરિટી જે છે, સુરક્ષા જે છે, તો સુરક્ષા આપણને કઈ રીતે જરૂરી છે ઈ કોમર્સ એમાં કઈ કઈ સમસ્યાઓ, જેમાં મુખ્ય ચાર સમસ્યાઓ આપણે જોઈ કે માહિતી ગુપ્ત રહેવી જોઈએ, અખંડ રહેવી જોઈએ, વચ્ચેથી બદલાવી જોઈએ, અધિકૃત વ્યક્તિ જ એમાં લોગિન કરી શકવો જોઈએ, એનો અસ્વીકાર થવો નહીં જોઈએ. ત્યાર પછી આપણે સુરક્ષા ક્યાં ક્યાં કયા કયા ભય સ્થાનો છે તે જોયા, જેમાં વાયરસ એટલે કે દૂષિત કોડ છે. ત્યાર પછી આપણે જોયું સ્નીફર જે રેકોર્ડિંગ કરી નાખશે માહિતી, ડેનિયલ ઓફ સર્વિસ એટેક, તમારું આખા નેટવર્ક પર એટેક થાય, તમારું નેટવર્ક જ જામ કરી નાખે, બંધ કરી નાખે, સાયબર જંગીલિયા જે પેલું માહિતી છે તે માહિતીને મૂળ સ્વરૂપમાંથી અન્ય વિગતો સાથે બદલી નાખશે એટલે કે ચેન્જ કરી નાખશે. ત્યાર પછી આપણે જોયું છેતરપિંડી, માસ્કરેડિંગ, જે અન્ય વ્યક્તિ પોતાને છે એવું દર્શાવીને પછી એ વ્યક્તિ પોતાના નામની વેબસાઇટ જે છે તે પેલા વ્યક્તિ, આપણને એમ જ થાય કે એ વેબસાઇટ છે પણ ખરેખર બીજી અન્ય વ્યક્તિની વેબસાઇટ હોય છે અને આપણે ભૂલમાં એમની સાથે કામ કરી નાખીએ તો આપણી સાથે છેતરપિંડી થવાનો ચાન્સ વધી જાય. તો આવા જે બધા છે તો આ બધા સુરક્ષા માટેના ભય સ્થાનો છે, આ બધા સુરક્ષા માટે પ્રોબ્લેમેટિક ઉભું કરે છે ઇન્ટરનેટ ઉપર ઈ કોમર્સ અને એમ કોમર્સની અંદર. જોકે આનું સોલ્યુશન પણ છે આપણી પાસે, એના સુરક્ષા માટેના ઉપાયો પણ ઘણા છે. આજે 21મી સદીમાં આપણે જે સિક્યોરિટીની વાત કરીએ, સાયબર સિક્યોરિટી એ બહુ હાઈ લેવલ ઉપર પહોંચી ગઈ છે, ખૂબ એટલે ખૂબ જ હાઈ લેવલ પર પહોંચી ગઈ છે. એટલે આ બધા જે અને પબ્લિકની અંદર જે અવેરનેસ હોવી જોઈએ, પહેલાની વાત કરું તો પહેલા પબ્લિક એટલું બધું અવેર, એટલું બધું જાગૃત નહીં હતું અને જાગૃત ન હોવાના કારણે છે ને આની ઘણી બધી સમસ્યા, ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થતી હતી અને લોકોની સાથે આ રીતના જે પ્રોબ્લેમ છે તે થવાના ચાન્સીસ ઘણા બધા વધી જતા હતા. જ્યારે અત્યારના જમાનાની વાત કરીએ તો અત્યારે મોટેભાગનું પબ્લિક ધીરે ધીરે અવેર થઈ રહ્યું છે, જાગૃત થઈ રહ્યું છે. એને ધીરે ધીરે આઈડિયા આવવા લાગેલો છે કે ભાઈ આ રીતે મારા પર કોઈ ફોન કોલ આવે કે કોઈ લિંક મોકલાવે તો મારે એનો ઉપયોગ નથી કરવા. છતાં પણ હજુ થોડી ઘણી બી અવેરનેસ જે છે તે નથી લોકો સુધી અને એના લીધે એ લોકો આજે પણ આ રીતે જે સાયબરના જે છે તે સાયબર પ્રોબ્લેમના લીધે લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે, સમસ્યામાં મુકાઈ જાય છે, છેતરપિંડીના ભોગ બને છે. આવી તો ઘણી બધા પ્રોબ્લેમ છે. પણ અત્યારની હું તમને વાત કરું તો અત્યારે જે સાયબર સિક્યોરિટી છે એની અંદર જે સુરક્ષા છે તે સુરક્ષાને બહુ હાઈ લેવલ ઉપર મૂકી દેવામાં આવે છે અને હાઈ લેવલ પર જે મુકાય છે ને એના લીધે અત્યારની પહેલા જેટલું અસુરક્ષિત હતું ને એટલું અસુરક્ષિત નથી. હવે તો ઘણું બધું સુરક્ષિત થઈ ગયું છે. એટલે આજને તમે આજે જોઈએ તો આપણે ઓનલાઈન ડિજિટલ વર્લ્ડ પર કામ કરવાનું છે તો ઓનલાઈન ડિજિટલ વર્લ્ડ પર હવે એટલી બધી મુશ્કેલીઓ નડતી નથી કે જે પહેલા મુશ્કેલીઓ નડતી હતી, જેના લીધે સમસ્યાઓ ઘણી બધી વિકરાળ સ્વરૂપ પકડી લેતી છે. હવે એટલું બધું નથી થતું. તો આજના દિવસ પૂરતું આપણે આટલું જોઈશું આજે સુરક્ષાને. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કઈ રીતે બચી શકીએ, આ તો તમને સમસ્યાઓ કીધી, સમસ્યાથી બચવાનું કઈ રીતે છે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. હું હિમાંશુ ચૌહાણ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ ફોર વોચિંગ મી. હેવ અ નાઇસ ડે. હંમેશા ખુશ અને સુરક્ષિત રહો. હરિઓમ.